હરિયો વિદ્યાર્થીઓ, ધોરણ એક વિષય ગણિત. ગણિતમાં આપણે પ્રકરણ 11, ગણિતમાં પ્રકરણ 11 સંખ્યાઓ જોઈએ છીએ. એમાં આજે આપણે બાદબાકીના દાખલા જોઈશું. બાદબાકીના દાખલામાં આપણે એકમ અને દશક ઉપર એકમ અને દશક અલગ દર્શાવીને અને એની ગણતરી એટલે કે બાદબાકી કરતા હતા. આની પહેલા આપણે સરવારામાં જોયું, આની પહેલા આપણે સરવારામાં જોયું કે એકમ અને દશક ઉપર લખતા નતા, પણ અંક લખતા હતા એકમ અને દશકમાં અને એનો સરવારો કર્યો. તો હવે આજે બાદબાકીના દાખલા શીખીશું. એક નંબર 69 બાદબાકી 12. 69 માંથી શું બાદ કરીશું? 12. તો 6 નંબર 69 એમાં 9 એ શું છે? એકમ. 9 એ શું છે? એકમ. અને 6 એ દશક. તો એકમ વગર 12, એમાં 2 એકમ અને 1 એ દશક. તો 9 માંથી 2 બાદ કરીશું. તો સૌ પ્રથમ આપણે એકમનો ગણતરીમાં લઈ શકીએ, સરવારો કરવાનો હોય કે બાદ બાકી. શું લઈ શકીએ આપણે? પેલા એકમ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા બાદ કરીશું? 2. તો 1 અને 2, 9 માંથી આપણે 2 બાદ કરીએ. કેટલા બાકી રહે? 1, 2, 3, 4, 5, 6, 7 કેટલા વધે? 7. 9 માંથી 2 બાદ કરો તો 7. હવે 6 છે એમાંથી કેટલા બાદ કરીશું? 1. 1, 2, 3, 4, 5, 6 એમાંથી 1 બાદ કરીએ. 6 માંથી કેટલા બાદ કરવાના? 1. તો 1, 2, 3, 4, 5 છ માંથી 1 જાય તો 5. કેટલો જવાબ આવ્યો? 5, 6, 7, 57. 9 માંથી 2 જાય તો 7. 6 માંથી 1 જાય તો 5. 5, 6, 7, 57. બીજો દાખલો જોઈએ. 54 બાદ બાકી 22. રકમ લખી દઈએ પહેલા દાખલાઓની. 28 બાદબાકી 10 60 બાદબાકી 40 5 નંબર 70 બાદબાકી 81. તો આપણે રકમ લખી હવે એની ગણતરી કરી અને દાખલો ગણીશું. ધ્યાન આપજો તમે પણ. આપણે એકમ અને દશક, આમ એકમ અને દશક દર્શાવીને દાખલો ગણતા હતા. હવે આપણે સમજી શકીએ છીએ કે એકમ જે પહેલા આવે સંખ્યા એકમ અને એના પછીની હોય દશક. એમાં 9 એ એકમ અને 6 એ દશક. 6 દશક એટલે 60 માં 9 ઉમેરીએ એટલે 69. અહીંયા એવું છે, 2 એ એકમ, 1 એ દશક. 1 દશક એટલે 10. 10 માં 2 ઉમેરો એટલે 1 વગર 12 બરોબર. તો આપણે 69 માંથી 12 બાદ કર્યા તો 5, 7, 57 જવાબ
હવે જોઈએ 54 ઓછા 22 પાંચા ચોગળ 54 ઓછા 2 બગડા 22 તો સૌ પ્રથમ કોનો આપણે બાદ કરીશું એકમની સંખ્યાને કોને બાદ કરીશું એકમની સંખ્યા તો 4 એ એકમ અને 5 એ દશક એમાં 4 માંથી 2 બાદ કરીશું 1 2 3 4 ચાર માંથી કેટલા બાદ કરીશું 2 1 2 1 2 3 4 ચાર માંથી 2 બાદ કર્યા કેટલા વધે 1 2 આ 4 હતા એમાંથી 2 બાદ કર્યા 1 અને 2 તો 2 જવાબ 4 માંથી 2 જાય તો 2 અહીંયા 5 માંથી કેટલા બાદ કરવાના છે 2 1 2 3 4 5 કેટલા વાર કરીશું 2 1 2 5 માંથી 2 1 અને 2 બાદ કરીએ તો 1 2 3 5 માંથી 2 બાદ કરો તો 3 5 માંથી 2 બાદ કરો તો 3 જવાબ આવે 4 માંથી 2 જાય તો 2 અને 5 માંથી 2 જાય તો 3 32 જવાબ આવે એમાં 2 એકમ અને 3 એ દશક તો આ રીતે આપણે બાદબાકીના પણ સૌપ્રથમ એકમનો દાખલો આપણે કરીએ સૌપ્રથમ એકમનો આપણે કરીએ અને પછી દશકની બાદબાકી કરી શકીએ ત્રીજો દાખલો છે 28 બાદબાકી 10 28 માંથી કેટલા બાદ કરીશું 10 તો એમાં 8 એ એકમ અને 2 એ દશક 0 છે એટલે 1 દશક છે 8 માંથી 0 આપણે બાદ કરવાનું સરવાળામાં પણ આપણે જોયું છે કે કોઈ સંખ્યા હોય એને 0 સાથે સરવાળો કરો કે 0 સાથે બાદ કરો તો શું આવે જવાબ એ સંખ્યા છે તો ખ્યાલ જ છે ને આપણે 4 માંથી 0 બાદ કરીએ તો શું આવે 4 કારણ કે 0 એટલે કોઈ નહીં શૂન્ય એનું કોઈ અસ્તિત્વ છે નહીં એવી જ રીતે 4 માં 0 નો સરવાળો કરો 4 વત્તા 0 4 માં 0 ઉમેરીએ તો શું આવે જવાબ 4 ના 4 4 માં 0 ઉમેરીએ તો શું આવે જવાબ 4 ના 4 હવે 8 માં આપણે 0 બાદ કરીએ તો 8 ના 8 શું આવ્યો 8 ના 8 હવે 2 માંથી 1 બાદ કરવાનો છે 2 માંથી કેટલા બાદ કરીશું 1 તો 1 1 અને 2 કેટલા બાદ કરવાના છે 1 તો 1 બાદ કર્યો આપણે 2 માંથી 1 બાદ તો કેટલા વધે 1 2 માંથી 1 જાય તો 1 અને 8 માંથી 0 બાદ કરો તો 8 તો કેટલો જવાબ 28 માંથી 10 બાદ કરે તો 18 જવાબ આવે કેટલો જવાબ આવ્યો 18 હવે અહીંયા 4 નંબરમાં 60 બાદબાકી 40 આ શેનું ચિહ્ન છે આડી એક જ લીટી હોય તો બાદબાકી પણ આ આડી લીટીની ઊભી હોય તો સરવાળો શું કરવાનું સરવાળો ખ્યાલ આવે આ બાદબાકીનું છે તો એકમ અને દશક તો એકમમાં શું છે 0 અને દશકમાં 6 એટલે 60 નીચે એવું છે એકમમાં 0 અને 4 દશક એટલે 40 એકમમાં શું છે ભાઈ 0 ઉપર પણ 0 છે અને એમાંથી બાદ કરવાનું પણ 0 છે એટલે 0 માં 0 બાદ કરો એટલે શું આવે જવાબ 0 જ આવે શું આવે જવાબ 0 કેમ 0 આવ્યો
कारण के ऊपर जे संख्या बात करवानी छे पण शु छे शून्य छे ए पण संख्या शु छे पोते शून्य એ શૂન્ય માંથી શૂન્ય બાદ કરો તો શૂન્ય જ આવે અહીંયા છ છે અને એમાંથી કેટલા બાદ કરીશું ચાર એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા છે છ કેટલા બાદ કરવાના છે ચાર એક બે ત્રણ ચાર છ માંથી કેટલા બાદ કર્યા આપણે ચાર કેટલા વધે એક અને બે છ માંથી ચાર જાય તો બે છ માંથી ચાર જાય તો કેટલા વધે બે છ માંથી ચાર જાય તો બે વધે અહીંયા આપણે તોતેર ઓછા એકતાળીસ સાત કગર તોતેર એમાંથી એકતાળીસ બાદ કરીશું તોતેર માં ત્રણ શું છે એકમ અને સાથે દશક એમાં એકે એકમ અને ચારે આપણે એકમ ને બાદ બાકી કરીશું ત્રણ માંથી કેટલા બાદ કરવાના છે એક એક બે ત્રણ કેટલા બાદ કરશું એક એક અને બે કેટલા છે એક બે ને ત્રણ બાદ કરવાના છે એક ત્રણ માંથી કેટલા બાદ કરવાના એક તો કેટલા વધે એક અને બે ત્રણ માંથી એક બાદ કરો તો બે કેટલા વધે અહીંયા કેટલા છે દશકમાં સાત કેટલા બાદ કરીશું ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થયા સાત કેટલા બાદ કરીશું ચાર એક બે ત્રણ ચાર સાતમાંથી કેટલા બાદ કરવાના છે ચાર તો એક બે ને ત્રણ સાતમાંથી ચાર બાદ કરીએ તો કેટલા વધે ત્રણ અહીંયા ત્રણ માંથી એક બાદ કરે તો બે વધે અને સાતમાંથી ચાર બાદ કરે એક બે ત્રણ ચાર એક બે ને ત્રણ સાતમાંથી ચાર બાદ કરો તો ત્રણ જવાબ આવે છ નંબર આઠડ નવ્વણ નેવ્યાસી બાદ બાકી પંચાવન સાત નંબર દસ નંબર પંચ્યાસી ઓછા બરોબર તો આપણે લખ્યું છે હવે એને ગણતરી કરીને ગણીશું તો અહીંયા છે આઠડ નંબર નેવ્યાસી એમાંથી કેટલા બાદ કરીશું પંચાવન સૌ પ્રથમ કોણી બાદ બાકી કરીશું એકમ એકમમાં કેટલા છે નવ
9 માંથી કેટલા બાદ કરવાના છે 5 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 કેટલા વાર કરીશું 5 1 2 3 4 5 9 માંથી કેટલા વાર કરવાના 5 તો 1 2 3 4 9 માંથી 5 જાય તો 4 9 માંથી 5 જાય તો 4 તૈયાર કેટલા છે 8 એમાંથી કેટલા વાર કરીશું 5 1 2 3 4 5 6 7 8 8 છે એમાંથી કેટલા વાર કરવાના છે 5 1 2 3 4 5 8 માંથી 5 વાર કરીએ 1 2 3 4 5 કેટલા વધે 1 2 3 8 માંથી 5 જાય તો 3 કેટલો જવાબ આવ્યો 3 9 માંથી 5 જાય તો 4 અને 8 માંથી 5 જાય તો 3 તમારે જવાબ સાચો છે કે ખોટો એવું તારણ કાઢવું હોય તો આ બે નો બાદ બાકી નો દાખલો હોય તો આ બે નું શું કરવાનું સરવાળો 5 માં 4 ઉમેરો તો 9 6 7 8 ને 9 5 માં 3 ઉમેરો પછી 6 7 ને 8 આવી ગયો જવાબ તો આપણો દાખલો કેવો છે સાચો તો આ રીતે આપણે જવાબ સાચો છે કે ખોટો એ મેળવી શકીએ હવે આપણે 46 માં 13 ભાગ કરીશું 46 માં 6 એ શું છે એકમ અને 4 એ દશક 3 એ એકમ અને 1 એ દશક 6 માંથી 3 ભાગ કરીશું 1 2 3 4 5 6 કેટલા ભાગ કરવાના છે 3 1 2 3 6 માંથી 3 જાય તો 1 2 3 6 માંથી 3 જાય તો 3 કેટલો જવાબ આવ્યો 3 આ કેટલા છે 4 એમાંથી કેટલા વાર કરીશું 1 1 2 3 4 કેટલા વાર કરવાના 1 એક પાદ કરે 1 2 ને 3 4 હતા એમાંથી એક પાદ કરો તો 3 જવાબ આવે કેટલો જવાબ આવ્યો 3 મેં 6 માંથી 3 પાદ કરીએ તો 3 અને 4 માંથી એક પાદ કરો તો 3 33 જવાબ આવે આપણે સૌ પ્રથમ ઘણો બાદ બાકી કરી શકીએ એકમની તમે પહેલા ધોરણમાં છો બીજામાં આવો ત્રીજામાં ચોથામાં પાંચમામાં પણ સૌ પ્રથમ કોણ થાય સરવાળો બાદ બાકી કે ગુણાકાર તો પણ એકમ તો કોણ કરી શકીએ એકમ આગળ જોઈએ 98 બાદ બાકી 25 98 માંથી કેટલા બાદ કરશો 25 તો આપણે 98 માંથી 25 ક્યારે બાદ કરી શકીએ એવું નથી આપણે શીખ્યા કે શીખવાનું એટલી બધી રકમ આપણને દાખલો ભણતા પણ વાર લાગે તો એકમ અને દશક એકમ કેટલા છે 8 અને દશક 9 5 એ એકમ અને 2 એ દશક તો એકમ 8 છે તો એમાંથી કેટલા બાદ કરવાના 5 8 માંથી કેટલા બાદ કરીશું 5 1 2 3 4 5 6 7 8 કેટલા આયા 8 કેટલા વાર કરીશું 5 1 2 3 4 5 1 2 3
કેટલા છે 9 એમાંથી કેટલા બાદ કરીશું 2 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 કેટલા બાદ કરીશું 2 1 2 9 માંથી કેટલા બાદ કરવાના છે 2 હવે ગણીએ 1 2 3 4 5 6 7 9 માંથી 2 જાય તો 7 કેટલા વધે 7 એટલે 58 માંથી 25 બાદ કરીએ એટલે કેટલો આવી જવા 73 8 માંથી 5 જાય તો 3 9 માંથી 2 જાય તો 7 5 ને 3 8 ને 7 ને 2 9 હવે આપણે 53 માંથી 20 બાદ કરીશું 53 માંથી કેટલા બાદ કરવાના છે 20 તેમાં 3 એ શું છે એકમ 3 એ એકમ ને 5 એ દશક એમાં શૂન્ય છે એકમ માટે 2 દશક છે આપણે બાદબાકીમાં એટલે કે એકમની બાદબાકી કરીશું 3 માંથી કેટલા બાદ કરવાના છે 0 તો 3 માંથી એટલે કોઈ પણ સંખ્યા સાથે 0 નો સરવાળો કરીએ કે બાદબાકી કરવી તે જુઓ તો આ સંખ્યા ને 0 સાથે બાદ કર્યા શું આ સંખ્યા એ 73 એવી જ રીતે અહીંયા સરવાળાનું ચિહ્ન હોય અને 8 માં 0 ઉમેરો તો શું આવે જવા 8 તો એ 3 માંથી 0 બાદ કરીએ તો શું આવે જવા 3 અહીંયા કેટલા છે 5 કેટલા બાદ કરીશું 2 1 2 3 4 5 કેટલા બાદ કરો 2 1 અને 2 5 માંથી 2 બાદ કરીશું 1 2 ને 3 1 2 3 4 ને 5 કેટલા બાદ કર્યા 2 1 અને 2 તો 1 2 ને 3 5 માંથી 2 બાદ કરો કેટલો જવાબ આવે 3 તો 33 જવાબ આવે 3 માં શું ઉમેર્યું તો 3 ને 3 માં 2 ઉમેર્યું તો 5 5 ચોક્કસ 53 અહીંયા 85 છે અને 35 બાદ કરવાના 85 માંથી 35 બાદ કરીશું તો 5 એ એકમ 8 એ દશક એકમમાં 5 છે ને અહીંયા પણ એકમમાં 5 છે 5 માંથી કેટલા બાદ કરીશું 5 તો કોઈ પણ સંખ્યા હોય કે મારી પાસે 5 5 રબર હોય ઇરેઝર 5 હોય તો 5 એ પાછું 5 સ્ટુડન્ટ 5 છોકરા લાવ્યા નથી રબર તો હું એમને આપું છું 5 ને 1 1 1 કેટલા તમારી પાસે 1 2 3 4 ને 5 તો 5 છે હું આ એકને આપ્યું બીજાને ત્રીજાને ચોથાને પાંચમા 5 છે 5 એ 5 બધાને વેચું છું તો મારી પાસે શું થઈ જાય 0 જુઓ 1 2 3 4 5 કેટલા વાર કરશો 5 1 2 3 4 5 5 માંથી 5 જતા હોય તો શું થઈ ગયું 0 5 માંથી 5 જાય તો 0 અહીંયા કેટલા છે 8 કેટલા વાર કરીશું 3 1 2 3 4 5 6 7 8 કેટલા છે 8 કેટલા વાર કરીશું 3 1 2 3 8 માંથી 3 વાર કરે કેટલા વધે 1 2 3 4 5 8 માંથી 3 જાય તો 5 5 માંથી 5 જાય તો 0 અને 8 માં 3 જાય તો 5 તો આપણા બાદબાકીના દાખલા છે આ રીતે આપણે એકમ અને દશક એટલે કે સર્વપ્રથમ એકમનો બાદબાકી કરી શકીએ અને પછી દશકનો
तो आ रीते गणतरी करी तमारी नोटमां लखो। दाखला तमारे थई गया हशे तो आवी ज रीते बीजा एक्स्ट्रा पण 10 दाखला तमारी नोटमां आवी अलग अलग आ तो लखवाना ज पण बीजी अलग रकम लखी अने उपरनी संख्या केवी होवी जोईए मोटी અને જે બાદ કરવાની સંખ્યા એનાથી નાની હોવી જોઈએ તો જ આપણે બાદ બાકી બાદ કરી શકીએ કે મારી પાસે 5 વસ્તુ હોય તો જ હું બીજાને 4 આપી શકું પણ મારી પાસે 5 હોય અને 6 જણ માંગે તો હું આપી શકું નહીં તો એ રીતે તમારી જાતે રકમ બનાવીને બીજા 10 દાખલા પણ ભણજો આજનો આ વિડીયો પૂરો કરું હરિ ઓમ બધાને